નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાટણમાં ખૂબ સરસ વરસાદ પડ્યો લાંબા સમય સુધી અને મોટાભાગના પાટણના વિસ્તારો પાણીથી ભરેલા હતા. લાઇટ, ઇન્ટરનેટના ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ ઊભા થતા હતા, લેક્ચર લેવામાં પણ પ્રોબ્લેમ થતા હતા. આજે આપણે ફરતી પાછા જોઈન થઈએ છીએ અને CCBOT 211ની અંદર ત્રીજા નંબરનું યુનિટ તમારું કોષ વિદ્યા અંગે આપણે આજે ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો કે ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષ જ કોષ દિવાલ ધરાવતા હોય, પ્રાણી કોષ એ ક્યારે પણ કોષ દિવાલ ધરાવતા હોતા નથી, જેમાં ફક્ત અને ફક્ત કોષરસ સ્તરથી શરૂઆત થતી હોય. જ્યારે વનસ્પતિ કોષ હોય તો એનો આરંભ હંમેશા કોષ દિવાલથી થતો જોવા મળતો હોય. તો આ પ્રમાણે આપણે કોષ અને કોષને લગતા ઘણા બધા વિવિધ ભાગો અંગે આજે આપણે ચર્ચા કરવાની છે. ક્રમશઃ આપણે આ અંગે ચર્ચા કરીશું. જેમ કે અહીંયા એક ફિગર હું તમારા સામે પ્લાન્ટ સેલને ઓપન કરું, ફક્ત બેઝિક આઈડિયા તમને આવશે આની અંદર કે આપણે આમાં કયા કયા ભાગોની ચર્ચા કરીશું અને કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આપણને જોવા મળતી હોય છે એ અંગે આપણે આજે વાત કરવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી પહેલાં કોષ દિવાલ બતાવી છે, અહીંયા અંતઃકોષરસ જાળ બતાવી છે, ઉપર ટપકા ટપકા એટલે રિબોઝોમ્સ લાગેલા છે એટલે એને આપણે કહેશું ખરબચડી સપાટીવાળી કોષરસ જાળ. જ્યારે એના પર રિબોઝોમ્સ ના આવેલા હોય તો એને કહેવાય લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અહીંયા તમને રિબોઝોમ્સ જોવા મળે છે, કણાપ સૂત્રો જોવા મળે છે, આની અંદર ગોલ્ગી બોડી એટલે કે ગોલ્ગીકાય બતાવેલા છે. વનસ્પતિ કોષ એટલે વનસ્પતિ કોષની અંદર અહીંયા મોટી એક આ રસધાની તમને જોવા મળે છે. પ્રાણી કોષની અંદર કદની અંદર નાની હોય ત્યારે આની અંદર આપણને મોટી રસધાની જોવા મળતી હોય. લાઇસોઝોમ્સ બતાવેલા છે. કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ, જેને આપણે પસંદગીમાં પ્રવેશિત પટલ અથવા તો અર્ધપ્રવેશિત પટલ તરીકે ઓળખીએ છીએ એ બતાવેલું છે. અહીં આગળ કોષ કેન્દ્ર બતાવેલું છે અને કોષ કેન્દ્રની અંદર વનસ્પતિ કોષ હોવાથી DNA અને RNA બંને એમાં ભાગ લેતા આપણને એની રચનાની અંદર આપણને જોવા મળતા હોય. તે પ્રમાણે અહીંયા રચનાઓ આપણને કેટલી બતાવી. સૌથી પહેલાં આપણે વાત કરવાની છે આજે સેલ વોલ અંગેની, આપણે એને અંગે ચર્ચા કરવાની થાય છે. તો સેલ વોલ અંગેની આપણે ચર્ચા કરીએ એ માટે આપ સૌને બેઝિક મુદ્દાઓની પણ ખબર હોવી જોઈએ કેટલાક ઇન્ટ્રોડક્ટરી પાર્ટની. તો અહીંયા મેં કેટલાક અહીંયા આપણા સિલેબસ રિલેટેડ અહીંયા કેટલાક મુદ્દાઓની વાત કરી છે અને તમને ખબર છે કે સેલ એ લેટિન વર્ડ સેલા પરથી ઉતરી આવેલો છે અને આ સેલાનો મતલબ થાય કોટર, બંધ કોટર એવો આપણે અર્થઘટન કરી શકીએ છીએ. તો કોષ દિવાલ એ પ્રોક્યુરિટિક એટલે કોને કહેશું, પ્રો વત્તા કેરિયોન એટલે કે પ્રાથમિક પ્રકારના કોષ કેન્દ્રો આવેલા હોય એવાને આપણે પ્રોક્યુરિટિક કહીએ. યુ એટલે ડેવલપ અને કેરિયોટ એટલે કેરિયોન, કેરિયોન એટલે કોષ કેન્દ્ર અને યુ એટલે વિકસિત. તો જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલા હોય એને આપણે યુકેરિટિક કહીએ છીએ. એટલે કે ટૂંકમાં એવું કહી શકીએ આપણે એક્યુરેટિક સિવાયના તમામ કોષોની અંદર એટલે કે પ્રોક્યુરેટિક બચ્યા અને યુકેરોટિક બચ્યા એ બધાની અંદર વનસ્પતિ કોષ આપણને તે આગળ જોવા મળતો હોય. તો આ પ્રમાણે આપણને વનસ્પતિ કોષની એની અંદર આપણને રચના થતી આપણને જોવા મળતી હોય. તો વનસ્પતિ કોષની અંદર એ કોષને બહારથી આવૃત કરતું હોય એટલે કે બાહ્ય પરિબળો સામે એને રક્ષણ પૂરું પડતું હોય. જે કોષરસ સ્તરની ફરતે નિર્જીવ કોષ દિવાલ બનાવતું હોય, અને પણ તમને ખબર છે કે સેલ્યુલોઝની વનસ્પતિમાં કોષ દિવાલ બનેલી હોય, ફૂગ હોય તો એમાં ફંગસ સેલ્યુલોઝનું બનેલું હોય, ફંગસ સેલ્યુલ એટલે કાઇટિનનો અંદર સમાવેશ થતો હોય. પ્રાણી કોષમાં જોઈએ તો એની અંદર એ બિલકુલ એની અંદર અભાવ આપણને જોવા મળતો હોય, પ્રાણી કોષની અંદર એ હોતું નથી. જ્યારે નિમ્ન કક્ષાના વનસ્પતિ કોષ અને પ્રજનન કોષોમાં પણ એ જોવા મળતું હોતું નથી. તો તમને એક માર્ગમાં કદાચ પૂછાય આવી રીતે
કયા વનસ્પતિ કોષોની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, તો તમારે યાદ રાખવાનું નિમ્ન કક્ષાના વનસ્પતિ કોષો અને પ્રજનન કોષોમાં કોષ દિવાલ હોતી નથી. હવે આગળ વાત કરીએ આપણે આની અંદર, તો કોષ દિવાલ હંમેશા નિર્જીવ હોય અને કોષરસ શરદીએ અલગ પડેલી જોવા મળતી હોય. તે કોષોને યાંત્રિક આધાર પૂરો પાડે. વનસ્પતિનો આકાર પણ કોષ દિવાલને આધારે હોય. આ કોષ દિવાલના આકારને આધારે વનસ્પતિ કોષોને જુદા જુદા પ્રકારે ઓળખવામાં આવતા હોય. હવે વનસ્પતિ કોષોના પ્રકાર પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે, દૃઢકીય કોષો, દૃઢકીય કોષો, સ્થૂલકોણ, હરિતકોણતક, અનવાહક, જલવાહક, એવા વિવિધ પ્રકારના આપણને કોષો જોવા મળતા હોય. હવે આનો આરંભ ક્યાંથી થાય, હિસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ, ક્યાંકની શરૂઆત તો થઈ હશે. તો એ પ્રમાણે 1665ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, જેમને ગુચ નામની, જે આપણા બોટનિકલ ગાર્ડનમાં પણ ઉગાડેલા જે પ્લાન્ટ વિલિંગ્ટોનિયા હોર્ટેન્સિસ બિગ્નોનિયસી કુળની વનસ્પતિ જા રહીએ, તો ગુચ નામની વનસ્પતિની અંદરથી આપણે આ નો અભ્યાસ આપણે કર્યો હતો. અને એની અંદર આ મિલિંગ્ટોનિયા હોર્ટેન્સિસની અંદર એમને પાતળા નિર્જીવ પડની અંદર અભ્યાસ કરી અને સૌથી પહેલાં શબ્દ આપ્યો કોષ દિવાલ શબ્દ એમને પ્રયોજ્યો. તો તમને એવો પણ આઈડિયા હોવો જોઈએ મગજમાં એક માર્કના અંદર ક્વેશ્ચનની અંદર, તો કોષ દિવાલ શબ્દ કોને આપ્યો, તો 1665. એક તો કઈ સાલ, તો 1665. કયા વૈજ્ઞાનિક હતા, તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા. કઈ વનસ્પતિ હતી, તો ગુચ્છ નામની વનસ્પતિ હતી. ગુચ્છનું વૈજ્ઞાનિક નામ થાય મિલિંગ્ટોનિયા હોર્ટેન્સિસ બિગ્નોનિયસી કુળની વનસ્પતિ છે. આની અંદર એમને અભ્યાસ કર્યો હતો અને સૌપ્રથમ કોષ શબ્દ એમને, કોષ દિવાલ શબ્દ પ્રયોજ્યો હતો. હવે આવા કોષોમાં કોષરસ હોતો નથી, ત્યારબાદ કોષ દિવાલ વિશે અભ્યાસની શરૂઆત થઈ અને તેના પરથી પ્રસ્થાપિત થયું કે કોષ દિવાલ એ જીવરસમાંથી થતા સ્ત્રાવમાંથી નિર્માણ થાય. એટલે તમને એ પણ મુદ્દો ખબર પડવો જોઈએ કે કોષ દિવાલનું નિર્માણ શામાંથી થાય, તો જીવરસમાંથી જે સ્ત્રાવ થતો હોય એની અંદરથી આનું નિર્માણ થતું આપણને જોવા મળે. અને તે કોષને પ્રતિકૂળ સંજોગોમાં રક્ષણ આપતું આપણને જોવા મળતું હોય અને ચોક્કસ આકારનું નિર્માણ થાય. આથી કોષ દિવાલે વનસ્પતિ કોષનું આપણું બાહ્ય માળખું બનાવતી આવે, જેને એક્સોસ્કેલેટન કહેવાય. અને જો અંદરનું માળખું હોય તેને એન્ડોસ્કેલેટન તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ ઉપરાંત વર્ધનશીલ કોષોમાં, વૃદ્ધકીય કોષોમાં અને સ્થૂલપણકની પ્રાથમિક દિવાલમાં વૃદ્ધિ થતાં તેના ક્ષેત્રફળ અને સપાટીમાં વૃદ્ધિ થાય અને તે સ્થિતિસ્થાપક બનતા આપણને જોવા મળતા હોય. અહીંયા આગળ આપણે પહેલાંમાં કલર ફોટોગ્રાફ જોયો, તો એ જ પ્રમાણે અહીંયા પ્રાણી કોષ બતાવે છે અને અહીંયા વનસ્પતિ કોષ બતાવે છે. બંનેમાં ફરક શું હશે અહીંયા આગળ, તો પ્રાણી કોષની અંદર અહીંયા કોષ દિવાલ હશે નહીં, જ્યારે વનસ્પતિ કોષની અંદર અહીંયા કોષ દિવાલ આપણને જોવા મળતી હોય. તો આટલું ત્યાં આગળ બંનેમાં ડિફરન્ટ હશે. તમે અહીંયા જોઈ શકો છો કોષ દિવાલ સામે અહીંયા એરો કરેલો છે, જ્યારે અહીંયા એરો નથી. બંનેમાં કોષરસ પટલ બતાવેલા છે, ગોલગી કાય પણ બતાવેલા છે, કોષ કેન્દ્રિકા પણ છે, કોષ કેન્દ્ર પણ હોય, કોષ કેન્દ્ર પટલ પણ હોય. વનસ્પતિ કોષમાં હરિતકણો હોય, પ્રાણી કોષમાં હરિતકણો હોય નહીં. બીજું, વનસ્પતિ કોષની અંદર રસધાની ખૂબ જ મોટી હોય, જ્યારે પ્રાણી કોષની અંદર નાના પ્રમાણની અંદર રસધાની હોય અથવા તો ના પણ હોય, એવું એમાં હોવી એ જરૂરી નથી. તો આ પ્રમાણે એની બેઝિક ઘટનાની આપણે વાત કરી. હવે આપણે આગળ વાત કરીએ એના રાસાયણિક બંધારણ, કોષ દિવાલ સાની બનેલી આપણને જોવા મળતી હોય. એ સિવાય અહીંયા કેટલાક તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, એના બંધારણ અહીંયા આપેલા છે. આપણે આની ચર્ચા પણ આગળ જતાં કરવાની છે, પણ અહીંયા તમે એના કેટલાક પાર્ટ અહીંયા જોઈ શકો છો. અહીંયા કોષ દિવાલનું બાહ્ય સ્તર, મધ્ય સ્તર, અંતર સ્તર એવા કેટલાક અહીંયા આપણને લેયર્સ આપેલા છે. અહીંયા એનું બંધારણ આપેલું છે. અહીંયા આગળ જે ફિલામેન્ટ્સ બનતા હોય રચના બનાવવા માટે એની વાત કરેલી છે. અહીંયા ધીરે ધીરે આપણે આગળ જતાં આની ચર્ચા કરીશું. વન બાય વન સ્ટેપ એનું આવશે આપણે માટે, અને એ અંગે આપણે અહીંયા ચર્ચા કરવાની રહેશે.
તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રાસાયણિક એના બંધારણની. તો સૌથી પહેલો મુખ્ય કન્ટેન્ટ કયો હશે તો એનો સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝની અંદર આપણને એના બાકીના પાર્ટ તરીકે અહીંયા હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન, ક્યુટિન, સુબેરિન અને કેટલાક અન્ય ચીકણા દ્રવ્યો આની અંદર આપણને ગોઠવાયેલા જોવા મળતા. ફરીથી રિપીટ કરીએ તો સૌથી પ્રથમ શું હશે તો વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન, ક્યુટિન અને સુબેરિન. હવે આની અંદર આ પેક્ટિન, લિગ્નિન, ક્યુટિન અને સુબેરિન અને ચીકણા પદાર્થો એટલે કે મીણ જેવા જેનું કેટલીક જગ્યાએ એનું સ્થૂલન થવા માટે ઉપયોગમાં આવતા હોય, જ્યારે કોઈ પણ સ્થૂલન થતું હોય ત્યારે આ પદાર્થો આપણને ત્યાં આગળ જોવા મળતા હોય, એ સિવાય એમાં જોવા મળતા હોતા નથી. એ ઉપરાંત એના અંદર કેટલાક ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, કેલ્શિયમ ઓક્ઝેલેટ CaO3 પણ અંદર જોવા મળતા હોય. એ ઉપરાંત કોષદિવાલમાં રેજિન, ટેનિન્સ, બાવળની અંદર આ સૌથી વધુ પ્રમાણમાં આપણને જોવા મળતા હોય. ગુંદર નીકળતો હોય તો એની અંદર પણ આપણને ટેનિન્સ અને રેજિન્સનું પ્રમાણ આપણને જોવા મળતા હોય, જેવા પદાર્થોની જમાવટ થયેલી હોય. જ્યારે મધ્યપટલમાં જે બંને પટલોને જોડવાનું કામ કરતું હોય બંને કોષોને, એમાં કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ જેવા રાસાયણિક દ્રવ્યો આવેલા આપણને જોવા મળતા હોય. હવે દરેકે દરેક જે રાસાયણિક મુખ્ય દ્રવ્યો હતા, જેમ કે અહીંયા સેલ્યુલોઝ હતું, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન, એની આપણે વિગતવાર આપણે એની ચર્ચા કરીએ તો એ કેવી રીતે રચના બનતી હોય, સેલ્યુલોઝનું બંધારણ કેવી રીતે બનેલું હોય એની અહીંયા વાત કરીએ છીએ આપણે. તો અસંખ્ય ગ્લુકોઝ, ગ્લુકોઝ એટલે શું? તો હેક્ઝા કાર્બન ધરાવતું C6H12O6થી બનેલું હેક્ઝોઝ શર્કરા છે. અને આપ જે ગ્લુકોઝનું જ્યારે એકબીજાના અણુઓ 1,4-બીટા-ગ્લાયકોક્સિડી બંધથી જોડાય ત્યારે સીધા, ધ્યાન રાખજો, સીધા અશાખિત શાખાઓ પડતી નથી એવી પોલિસેકરાઇડની શૃંખલાઓનું નિર્માણ થાય. ફરતી કહું છું, ગ્લુકોઝના ઘણા બધા અણુઓ એકબીજા સાથે ગ્લાયકોક્સિડિક બંધ એટલે કે 1,4-પહેલું સ્થાન અને બીજો કાર્બન બંને બીટા સ્થાનથી જોડાયેલા હોય અને સીધા અશાખિત પોલિસેકરાઇડની શૃંખલાઓ બનાવતા આપણને જોવા મળતા હોય. અહીંયા આપણે સેલ્યુલર સ્ટ્રક્ચર પણ જોઈએ તો અહીંયા આગળ તો એ પણ તમને આઈડિયા આવશે. એનું બંધારણ જોઈએ આપણે અહીંયા સેલ્યુલોઝનું તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ગ્લુકોઝના જે અણુ રહ્યા એ અહીંયા પહેલા ચોથા કાર્બન એક બીટા કાર્બનથી ગ્લાયકોક્સિડિક બંધથી અહીંયા આપણને જોડાતા જોવા મળતા હતા. સેલ્યુલોઝ બંધ અહીંયા બતાવેલો છે. આ એક હેક્ઝોઝ શર્કરા છે ગ્લુકોઝ અને અહીંયા બંને આ ગ્લાયકોક્સિડિક બંધથી જોડાય છે. જોડાય અને આવી રીતે સીધા અશાખિત તંતુઓનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય તો અહીંયા સેલ્યુલોઝ પણ દોરેલું તમે અહીંયા જોઈ શકો છો. તે પ્રમાણે અહીંયા રચના થતી આપણને જોવા મળતી હોય. તો આ થઈ વાત આપણે સેલ્યુલોઝની વાત કરી. આ પોલિસેકરાઇડની શૃંખલાઓ બને, આ બધી ગ્લુકોઝની શૃંખલા એટલે કે ગ્લુકોઝ શૃંખલાની અંદર અણુઓ અંદરોઅંદર એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય ને સૂક્ષ્મ તંતુઓ માઇક્રોફાઇબ્રિલનું નિર્માણ કરે. હવે માઇક્રોફાઇબ્રિલની પણ આપણે વાત કરીએ અહીંયા આગળ તો અહીંયા આગળ એની રચનામાં આ પ્રમાણે રચનાઓ થતી આપણને જોવા મળતી હોય. અહીંયા આખો જ ગ્લુકોઝનો સેલ્યુલોઝ બોન્ડ બતાવે છે. અહીંયા જોઈ શકીએ છીએ એ પ્રમાણે માઇક્રોફાઇબ્રિલ બતાવેલા છે અને એક સળંગ રચના અહીંયા થતી આપણને જોવા મળતી હોય. અહીંયા પણ વિગતમાં પણ આપણને આપેલું હશે. અહીંયા આગળ નીચે જોઈએ ખૂબ સમજવા જેવી વસ્તુ જાણીએ કેવી રીતે એની રચના થતી હોય છે. સૌથી પહેલાં આપણે ફિગર જોઈએ પછી થિયરી જોઈએ. તો અહીંયા આગળ બે ગ્લુકોઝના અણુઓ છે જે 1,4-બીટા ગ્લાયકોક્સિડિક બંધથી જોડાય છે અહીંયા આગળ આ પ્રમાણે અને સરળ અશાખિત સીધી શૃંખલાઓનું નિર્માણ કરે છે જેને આપણે
માઇક્રોફાઇબલ તરીકે અહીંયા ઓળખીએ. હવે અહીંયા આગળ આ જે માઇક્રોફાઇબલની ચેન બની હતી એની સાંકળ બને, આ સાંકળ બનીને આવી મિસેલી બને, મિસેલીમાંથી મહાતંતુ બને, મહાતંતુની અંદરથી ફાઇબ્રિલ બને. તો આવી 100 ગ્લુકેન શૃંખલાઓ જોડાઈ જાય ત્યારે આપણને અહીંયા આગળ એની મિસેલી બને, આવી 20 મિસેલીઓ જોડાય ત્યારે મહાતંતુ બને, અને આવા 20 મહાતંતુઓ 250 મહાતંતુઓ જોડાય ત્યારે ફાઇબ્રિલ બનતું આપણને જોવા મળે. અને આ જે ફાઇબ્રિલ બન્યું આપણું એ એને આપણે સેલ્યુલોઝની કોષ દિવાલની રચનામાં આપણે એનો ભાગ ભજવવા માટે અહીંયા જોઈએ છે. અહીંયા ગણતરી કરીને આપ્યું છે, આટલો ભાગ ખૂબ જ મહત્વનો છે, ધ્યાન રાખજો. અસંખ્ય ગ્લુકોઝની બનેલી, હવે આ ગ્લુકોઝ ક્યાંથી જોડાતો હતો, કયા બંધથી, તો 1,4-બીટા ગ્લાયકોક્સિડિક બંધથી જોડાતો હતો. શું બનશે અહીંયા આગળ, ગ્લાયકોક્સિડિક બંધથી ગ્લુકોઝની શૃંખલાઓ જોડાવાથી સીધા અશાખિત પોલિસેકેરાઇડની શૃંખલાઓનું નિર્માણ થશે. આ બધી જે પોલિસેકેરાઇડની શૃંખલાઓ બની એને આપણે શું કહેશું, ગ્લુકેન શૃંખલા, અથવા તો એને શું કહેશું, ગ્લુકોઝની શૃંખલા. આ બધી જ જે ગ્લુકેનની શૃંખલાઓ હતી એ એકબીજા સાથે અંદરોઅંદર હાઇડ્રોજન બંધથી જોડાય, ગૂંચવાશે એકબીજા સાથે અને સૂક્ષ્મતંતુ બનાવશે. આ જે સૂક્ષ્મતંતુ બન્યો એ સૂક્ષ્મતંતુ આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો રબર જેવી રચના એની અંદર આપણને જોવા મળતી હોય. હવે આ જે માઇક્રોફાઇબલ બની જે સૂક્ષ્મતંતુ એની સાઇઝ કેટલી હશે, તો 10 nm ને કહી શકીએ આપણે એમાં, અને પહોળાઈ એની 3 nm છે, અને આવા 25-30 nm જેટલો વ્યાસ ધરાવતા જોવા મળે. ફરીથી માઇક્રોફાઇબલની રચના કેવી હશે, તો રિબિન જેવી. પહોળી કેટલી, તો 10 nm, એની અંદર 3 nm જેટલી પાતળી હોય, 25-30 nm જેટલો એનો વ્યાસ હોય, અને આ સૂક્ષ્મતંતુમાં 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ આવેલી. એક સૂક્ષ્મતંતુ બનવા માટે ગ્લુકેનની કેટલી શૃંખલાઓની જરૂર પડશે, તો 21,000 જેટલી. અને એ છતાં પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે, અને આપણે પાતળા રિબિન જેવી પટ્ટી સ્વરૂપે આપણને દેખાતું હોય. સમજણ પડે છે તમને, કેટલી બધી સૂક્ષ્મ રચના કુદરત અંદર ગોઠવતું જોવા મળતું હોય છે. એક સૂક્ષ્મ, અને એ છતાં પણ એની સાઇઝ કેટલી થઈ, તો 10 nm, પહોળાઈ 3 nm, અને વ્યાસ હતો 25-30 nm. હવે 10 nm જેટલી પહોળીની અંદર એને 21,000 જેટલી ગ્લુકેન શૃંખલાઓ પોતાની અંદર એને સમાવેશ કર્યો છે. કોષ દિવાલમાં આવેલા સેલ્યુલોઝના મહાતંતુના નિર્માણમાં અસંખ્ય સૂક્ષ્મતંતુ આવેલા હોય, એટલે કે સૂક્ષ્મતંતુમાં 3-20 જેટલા સહાયક સૂક્ષ્મતંતુ, જેને આપણે મિસેલી કહીએ. આ મિસેલીના નિર્માણમાં 100 જેટલા સેલ્યુલોઝના અણુ આવેલા હોય. આ દરેક સેલ્યુલોઝના અણુમાં 40-70 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ ગોઠવાથી આપણને જોવા મળતી હોય. હવે અહીંયા એને 21,000ની ગણતરી કરી છે, અને આ ગણતરી કરી હતી થોર્પ નામના વૈજ્ઞાનિકે કરી હતી, યાદ રાખજો. ગણતરી કોને આપેલી છે, તો થોર્પ નામના વૈજ્ઞાનિકે આ ગણતરી આપણને આપેલી છે. તો થોર્પ નામના વૈજ્ઞાનિકના મત અનુસાર એક સૂક્ષ્મતંતુકમાં 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ આપણને બનેલી જોવા મળે. હવે તમે જુઓ અહીંયા આગળ, એક સૂક્ષ્મતંતુ એને 3 સહાયક સૂક્ષ્મતંતુ, 100 સેલ્યુલોઝના અણુ, અને એક સેલ્યુલોઝમાં ગ્લુકેનની શૃંખલાઓ કેટલી હોય, તો 70. એટલે એક સૂક્ષ્મતંતુ બનવા માટે 3 સહાયક સૂક્ષ્મતંતુ જોવા મળતા હોય માઇક્રોફાઇબલ, તો એક માઇક્રોફાઇબલની અંદર 100 સેલ્યુલોઝના અણુ હતા. એક 100 સેલ્યુલોઝના અણુઓની અંદર ગ્લુકેનની શૃંખલાઓ કેટલી હતી, તો એમાં 70 હતી. તો આમ ગણતરી કરીએ તો 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ બનેલી જોવા મળે. તો તમને પૂછાય આવી રીતે, તો સૂક્ષ્મતંતુકની અંદર 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ કેવી રીતે ગોઠવાય, તો તમારે આ રીતે એનું સમજાવવાનું થાય. વિગત કોને આપી હતી, તો થોર્પ નામના. કોષ વિશે, કોષ દિવાલ વિશે માહિતી કોને આપી હતી, માઇક્રોસ્કોપની શોધ કોને કરી સૌથી પહેલાં, અને કઈ વનસ્પતિની અંદર એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તો બુચ નામના વૈજ્ઞાનિકે 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આને કોષ દિવાલ અંગેની આપણને માહિતી પૂરી પાડી હતી. તો આ પ્રમાણે અહીં આગળ આપણને એક માયસેલીની રચના થતી આપણને બતાવી. હવે આવા 250 સૂક્ષ્મતંતુકો એકબીજા સાથે જોડાય અને મહાતંતુ બનાવે.
અહીંયા જેમ બતાવ્યા છે એવી રીતે અહીંયા ગ્લુકેન 100 માઇથિલી 20-20 તંતુ પછી 250 તો 250 માઇક્રોફાઇબર્સ બને અને એનો વ્યાસ હોય ફક્ત 0.5 mm. એટલે આપણે 1 સેન્ટીમીટર લીધું હોય એનો 1 સેન્ટીમીટરની અંદર 10 કાપ્યા હોય, 10 કાપા એટલે 10 mm, તો એનો 1 કાપો એનો પણ અડધો ભાગ એટલી જાડી સાઇઝ બને. આટલું બધું ભેગું થાય ત્યારે પણ આ મહાતંતુઓ આડાવળા જોડાય અને કોષ દિવાલ બનાવતા આપણને જોવા મળતા હોય. તો કેટલી જટિલ રચના થઈ એ તમે સમજી શકો છો. આમાં કોષ દિવાલના બંધારણમાં આવેલા સેલ્યુલોઝનું આ સ્તર જુદી જુદી વનસ્પતિઓમાં અલગ અલગ જાડાઈ ધરાવતું હોય. બેક્ટેરિયા, એસિટોબેક્ટર, એગ્રોબેક્ટર, રાઇઝોબિયમ વગેરેમાં, તેમજ લીલ, ફૂગ, કેટલીક અપુષ્પી અને બીજદારી વનસ્પતિઓમાં કોષ દિવાલની રચનામાં પણ વિવિધતા આપણને તે આગળ જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે આપણને તે આગળ કોષની અંદર આપણને આ પ્રમાણે રચના થતી આપણને જોવા મળતી હોય. હવે આપણે આગળ વાત કરીએ એના હેમિસેલ્યુલોઝ અંગેની. આપણે વાત કરીએ આમાં તો હેમિસેલ્યુલોઝની અંદર જોઈએ તો જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે એરિબેનોઝ, ગ્લુકોઝ અને યુરોનિક એસિડ વગેરે જેવા વિષમ મહાઅણુઓના બનેલા ટૂંકા અને સાખિત રચના હોય. હેમિસેલ્યુલોઝને અલગ અલગ નામ જેમ કે ઝાયલોન, આર્બિનોઝાયલોન, ગ્લુમેનોઝ, ગ્લેક્ટોમેનોઝ અને ઝાયલોગ્લુકેન્સ વગેરે નામથી આપણે એને ઓળખીએ છીએ. પેક્ટિનની વાત કરીએ આમાં જે પાણીમાં દ્રાવ્ય વિષમ પ્રકારની સાખિત પોલિસેકેરાઇડની શૃંખલા આપણને જોવા મળતી હોય. આ પોલિસેકેરાઇડ એ ઋણ ધ્રુવીય ડી ગેલેક્ટુરોનિક એસિડ અને ડી ગેલેક્ગ્લુકોરોનિક એસિડ ધરાવતું હોય. તેના ઋણ ધ્રુવીય ગુણધર્મને લીધે તે ધન આયન સાથે જોડાય. જ્યારે કેલ્શિયમ પ્લસ 2ને પેક્ટિનના અણુવાળા દ્રાવણમાં નાખી આપણે તો તે અર્ધઘટ જેલી જેવી રચના બનાવી દે અને કોષ દિવાલના અમુક ઘટકોને જકડી રાખવામાં આપણને મદદરૂપ થતું હોય. એટલે કે તે આગળ સ્થૂલનની ઘટના થતી આપણને જોવા મળતી હોય. તો અહીંયા આગળ કોષ દિવાલની અહીંયા રચના બતાવી છે. વચ્ચે અહીંયા કેટલાક અવકાશ બતાવ્યા છે, મહાતંતુ બતાવે છે, માઇક્રો નહીં પરંતુ મેક્રો ફેબ્રિક, અહીંયા સૂક્ષ્મતંતુ એમાંથી માઇક્રોફાઇબ્રિલની રચના, માઇક્રોફાઇબ્રિલની અંદરથી એ બધી સેલ્યુલોઝની શૃંખલાઓ, સેલ્યુલોઝમાં અહીંયા મિસેલી બતાવી છે તમને. મિસેલીની અંદરથી આ ગ્લુકોઝનાણું એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય અને એક આ ગ્લુકોઝનો બંધ. તો આ પ્રમાણે રચના થઈ અને કોષ દિવાલનું બંધારણ બનતું આપણને જોવા મળતું હોય છે આની અંદર. હવે લિગ્નિનની વાત કરીએ, આની અંદર છેલ્લો મુદ્દો એની અંદર એના બંધારણની અંદર જે સ્થાનિક ઘટકો આવેલા હોય એમાં લિગ્નિન એ પણ પોલિસેકેરાઇડ છે, જેને જૈવિક પ્લાસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્ક માટે ખૂબ મહત્ત્વનું છે, જૈવિક પ્લાસ્ટિક તરીકે કોને ઓળખવામાં આવતો? લિગ્નિન. અને જલવાહક પેશીની અંદર આપણને ગોઠવાયેલું હોય, અધસ્તરની અંદર ગોઠવાયેલું, સુલપણ કે દોઢક પેશીની અંદર આ લિગ્નિન ગોઠવાયેલું અને યાંત્રિક મજબૂતાઈ પૂરું પાડતું પણ આપણને જોવા મળતું હોય. તે તંતુમય ન હોય અને પરિપક્વ બનેલા કોષોમાં જ હોય. જેને ફિનોલિક આલ્કોહોલ એટલે કે ફિનો, અદ્રાવ્ય હાઇડ્રોફોબિક સુગંધીદાર મહાણુ બનાવે. તે દ્વિતીય દિવાલના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવતું આપણને જોવા મળતું હતું. તો આ કોષ દિવાલના આપણે અત્યાર સુધીના જે બંધારણોની વાત કરી એમાં એક લિગ્નિન હતું, બીજામાં પેક્ટિન, હેમિસેલ્યુલોઝ અને સેલ્યુલોઝ, આવા 4 મુખ્ય બંધારણીય ઘટકોથી આપણી કોષ દિવાલ બનતી હતી. અને એના નિર્માણની અંદર ફરતી જોઈએ તો અહીંયા ગ્લુકોઝનો એક અણુ છે, આ બીજો અણુ છે, એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે, ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને આ ગ્લુકેનની શૃંખલાઓ બને. આવી 100 જેટલી શૃંખલાઓ ભેગી થાય અને રચના બને મિસેલીની. આવી 20 જેટલી મિસેલી ભેગી થાય ત્યારે બને અહીંયા મેક્રોફેબ્રિલ બને, માઇક્રો નહીં પરંતુ મહાતંતુ એટલે કે મેક્રોફેબ્રિલ બને. અને આની અંદરથી આવા 250 જેટલા મહાતંતુઓ ભેગા થાય અને ફાઇબ્રિલ એટલે કે ફિબ્રિલની રચના થતી આપણને જોવા મળતી હોય અને કોષ દિવાલનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય. આ 21,000 જે વાત કરી હતી સૂક્ષ્મતંતુઓ એ થોર્પ નામના વૈજ્ઞાનિકે 1984ની અંદર આની રજૂઆત કરી હતી. કોષ દિવાલની શરૂઆતની વાત કરીએ તો સૌથી પહેલાં એમાં માઇક્રોસ્કોપની શોધ કરી હતી રોબર્ટ હૂક નામના વૈજ્ઞાનિકે 1665ની અંદર, અને કોષ દિવાલ શબ્દ એમને આપ્યો હતો. તો આ પ્રમાણે અહીં આગળ કોષ દિવાલ
અંગે આપણે પ્રાથમિકતા એના વિચારો અને કોને રજૂઆત કરી, કેવી રીતે એનું બંધારણ થાય, કયા રાસાયણિક ઘટકો હોય એ અંગે આપણે આના અંદર ચર્ચા કરી હતી. હવે પછી આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે આના જે એના સ્તરો છે એ સ્તરો અંગે આપણે આની ચર્ચા કરવાની થશે. આને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો આપ મને પૂછી શકો છો અને પોતાનો હાથ ઊંચો કરી અને મને જણાવી શકો છો.